ડોક્ટર પીડરિયાના શીતલ પ્યાજા શોપિંગમાં નામદાર ગુજરાત હાઈકોર્ટનો સ્ટેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં. ડોક્ટર પીડરિયાએ હોસ્પિટલમાં જ નહીં બાંધકામોમાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે, છતાં નગરપાલિકામાં વહીવટ આપી ચીફ ઓફિસરને ચૂપ કર્યાના આક્ષેપ. શીતલ પ્યાજાની દુકાનોના ગેરકાયદેસર નિયમથી વધુ બાંધકામ કરી સરકારશ્રીના નિયમોને નેવે મૂકી સામે નગરપાલિકા ઝૂકતી હોવાના આક્ષેપ. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આડેધડ ગેરકાયદેસર માર્જિન ભંગ વધારાના બાંધકામો ઉપર નગરપાલિકાના સત્તાધીશો મહેરબાન જોવા મળે છે. જો આવા બાંધકામો નગરપાલિકાના સત્તાધીશો અટકાવે તો તેમની કમાણી જતી રહે, જે ધ્યાને લઈ આવા બાંધકામો ઉપર નગરપાલિકાના સત્તાધીશો મહેરબાન જોવા મળે છે. જો અગાઉના ચીફ ઓફિસર પાંચાભાઈ મારી હતા ત્યારે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે કોઈનું ના સાંભળનાર ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા હતા, જેમાં આ ડોક્ટર પિંડારિયાનું શીતલ પ્લાઝાના વધારાના બાંધકામ તોડવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ રઘુભાઈ દેસાઈ આવ્યા ત્યારે આથી માત્ર વહીવટોમાં જ રસ હોય તેવું જોવા મળી રહ્યું છે. આવો જોઈએ આ ડોક્ટર પિંડારિયાના શીતલ પ્લાઝાના બાંધકામનો અહેવાલ. ડોક્ટર પિંડારિયાએ હોસ્પિટલમાં જ નહીં અનેક જગ્યાએ ખોટું કરી મોટા પૈસા બનાવ્યા છે, જેમાં સરકારશ્રીમાં બેઠેલા ચીફ ઓફિસર જેવા દલાલોને પિંડારિયા દ્વારા ખરીદી ચૂપ કરી દીધા હોય તેવું જોવા મળી રહ્યું છે. શીતલ પ્લાઝા શોપિંગમાં ડોક્ટર પિંડારિયા દ્વારા કેટલીય દુકાનો બાંધી દેવામાં આવી છે, જે દુકાનો આગળના ભાગે વધારાનું બાંધકામ કરી વધુ કમાણી કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકાને અગાઉના ચીફ ઓફિસર પાંચાભાઈ મારી હતા ત્યારે આ બાબત ધ્યાન આવતા પોલીસ પ્રોટેક્શન સાથે આ વધારાના બાંધકામ તોડવા માટે સ્થળ ઉપર કાફલો લઈ પહોંચ્યા હતા, પરંતુ પિંડારિયા નામના નામદાર ગુજરાત હાઈકોર્ટનો સહારો લઈ તાત્કાલિક થોડા સમય પૂરતો સ્ટે મેળવ્યો હતો. આ સ્ટેને ઘણા વર્ષો વીતી જવા છતાં તંત્રના ભ્રષ્ટ કર્મચારીઓ ડોક્ટર પિંડારિયાથી મરી ગયેલ હોય કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી, ત્યારે નગરપાલિકાના રેકોર્ડ ઉપર આ બાબત પણ સાબિત છે, છતાં ચીફ ઓફિસરના પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરી આ ડોક્ટર પિંડારિયાનું શીતલ પ્લાઝાનું વધારાનું બાંધકામ તોડવું જરૂરી જોવા મળી રહ્યું છે. અકીલ મલિક, ZSTV રાધનપુર.